मंदिर सोहे, श्याम तनी सुंदरता जोई ने, श्याम तनी सुंदरता जोई ने, ब्रज नारी ना मन मोहे, वालो जी मारो गौचारी ने घेर आवे, वालो जी मारो गौचारी ने घेर आवे। ब्रज नारियो होय ने संध्या समय थाय भगवान गायोचारी ने आवता होय, ब्रजनारियो ए भगवान ने जोवा माटे जल्दी जल्दी बाहर निकली जती कि केवो देखाय छे कन्हैयो, श्याम सुंदर केवो लागे छे, भले ने धूळ थी भरायेलो होय छतां ये प्रभु गोपीओ ने खूब मन भावता, खूब आनंद करता, एने जोई अने गोपीओ नुं मन भाव विभोर बनी जातो। एटले कहेवाय के श्याम तनी सुंदरता जोईने ब्रजनारी ना मन मोहे, अगर चंदन ना छाटना छंटाऊ, अगर चंदन ना छाटना छंटाऊ, मोतीड़े चौक पुराऊ, मोतीड़े चौक पुराऊ, नरसैया ना स्वामी मारे, ગમે તેટલી આપણા જીવનમાં સુધારો થાય, બધું જ સુધાર, બધાએ સુધારવા તો લાગ્યા, બધાએ સુધારો કર્યો, પણ શેમાં? ઘર સારા બનાવ્યા, વસ્તુ સારી લાવવા માંડ્યા, ગાડીઓ લાવવા માંડ્યા, ડમણિયાણ ગાડા હતા એના બદલે શું થયું, ગાડીઓ આવી, હે સ્કૂટર આવ્યા, બાયસિકલ આવ્યા, પછી ફરી પેલું મોટરસાઈકલ આવીને આવું બધું ઘણું બધું નવું નવું સાધનમાં આપણે બહુ સુધારો કર્યો, સાધનમાં સુધારો કરવામાં ક્યાંય ફેર ક્યાંય બાકી રાખ્યું, સાધનામાં સુધારો કર્યો, સંસ્કારમાં સુધારો કર્યો, હે સાધનામાં અને સંસ્કારમાં સુધારો કરવા માટે જ આ કીર્તન આપણને કહે, આ કીર્તન એટલા માટે કલિયુગમાં ગાવાનું આપણને આપણા સંતોએ મહાપુરુષોએ આપ્યું છે કે યાદ કરજો એ સમય અને ફરીથી પાછી ગાયોના ટોળા વચ્ચે રમે આપણા બાળકો, એવું કંઈ કરજો, નહીં તો આ ભેંસોના જર્સી ગાયોમાં રહી રહીને કેન્સરમાં ફસાઈ જશો ને તો કોઈ બચાવી શકવાનું નથી, પછી તમે ગમે તેટલી ગાડીઓ રાખશો, હે પેલી કઈ લેટેસ્ટ ગાડી કહેવાય, મહારાજ કઈ ગાડી લેટેસ્ટ છે, ઓડી રાખો ગોડી રાખો જે રાખવી હોય તે રાખો, પણ એ તમને સ્મશાન સુધી લઈ જવામાં કામ લાગશે નહીં, અને એ જતી વખતે આપણા માટે કોઈ બે સારા શબ્દ એવું નહીં બોલે કા તો બહુ સરસ બે ચાર ગાડીઓ સારી લાયા ચાલો ભાઈ આપણે એમની અંતિમ યાત્રામાં, એવું કોઈ કહેશે, એને બહુ બંગલા બનાવ્યા ચાલો એની અંતિમ યાત્રામાં, એવું કોઈ કહેશે, ભાઈ કહેશે, કાકા કહેશે તો એમ કહેશે કે એ તો એનું કરીને ગયો, જવા દો હવે ગયો તો છ જતો, હે પણ તમે એ પૈસાથી કોઈ સારા ઉજળા કામ કર્યા હશે તો નહીં જેને મન થતું હોય એને એમ થશે કે ના ના યાર એવો માણસ ગયો છે કે જેની અંતિમ યાત્રામાં તો આપણને વગર કીધે જવું પડે, એમ સારા સંસ્કારોનું સિંચન કરો, સારી સાધનાને વધારો, ફેર કરો, બદલો, સુધારો કરો, તો એમાં કરો, આપણે એમાં સુધારો કરીશું ને આ કીર્તનોની સાથે સાથે આપણા જીવન વ્યવહારમાં આ રીતે સુધારો લાવવાનો છે, ભગવાનને યાદ કરતા કરતા આપણા જીવનમાં એ રીતે સુધારો લાવીએ, હે ભગવાને ગોવર્ધનની રક્ષા કરી, ગોવર્ધનની રક્ષા કરી શું કામ કરી હતી, ગોવર્ધનની રક્ષા હું અત્યારે નહીં કરું ને તો મને દેખાય છે કલિયુગનો એ માણસ આ પર્વતોને પણ રેસી નાખશે, આ મારા વૃક્ષોને પણ રેસી નાખશે, અને આજે તમે જુઓ કે ગામડે ગામડે વૃક્ષોના વૃક્ષારોપણ કરવાને બદલે લોકો વૃક્ષો કાપી રહ્યા છે, આ તમે ભગવાન કૃષ્ણનું અપમાન કરી રહ્યા છે, જે ઝાડ કાપે ને એ જગદીશને કાપ્યા બરાબરનું પાપ લાગે છે, માટે ક્યારેય કોઈએ ઝાડ ન કાપવું, વાવી શકાય તો જન્મ દિવસે એકાદ વૃક્ષ
વૃક્ષ વાવો. આજે સંકલ્પ કરો, આટલા મોટા આપણા ભક્તની મેદની બેઠી હોય, દરેક ભક્ત આજે સંકલ્પ કરે કે મારા જન્મ દિવસે અથવા ગુરુ પૂર્ણિમાના દિવસે હું ગુરુજીના ચરણમાં એક વૃક્ષ વાવી અને મારું એ વૃક્ષ અર્પણ કરીશ, તો તમારી ગુરુ પૂર્ણિમા સફળ થઈ જશે. સફળ થઈ જશે. વાવો આપણી આજુબાજુ ચારે તરફ આ ગામ અને જે ગામમાંથી બધા ભક્તો આવ્યા છે પોતપોતાના ગામમાં, તમે વૃક્ષ વધારે વાવો, ભગવાન શ્રી કૃષ્ણની સેવા થશે. જે કૃષ્ણની ભક્તિ આપણને કૃષ્ણદાસ મહારાજે સદગુરુ શ્રી જીવનજી મહારાજે બતાવી, એ કૃષ્ણની ભક્તિ કેવળ નામ લેવા માટેની નથી. આ ઘરમાં વહુ આવે, દીકરો પરણાવ્યો, વહુ આવે અને વહુ એમ કે મમ્મી હવે હું તમારું નામની માળા કરું છું, તમે બધું ઘરનું કામ કરો, ચાલશે? ચાલશે? સાસુમાં કહે છે કે વહુ તું બેસ, મારા નામની માળા નહીં થાય તો ચાલશે, પણ તું બધું કામ કર. એમ આ મારો ભગવાન એમ જ કહે છે કે મારું નામ ઓછું જપાશે તો ચાલશે, પણ હું જે કામ કરીને ગયો, હું જે ક્રાંતિ કરીને ગયો, એ કામ મારા ભક્તો મને પ્રેમ કરતા હોય ને તો એ કામ કરજો, કામ કરજો. આપણા એક એક પર્વતો ઉઘાડા ન થવા જોઈએ, એક એક પર્વતો ઉપર જઈ અને પોતે વૃક્ષારોપણ કરજો. ગામના બાદરની અંદર, ખેતરના છેડા ઉપર, જ્યાં જ્યાં યોગ્ય લાગે, પડતર જમીનમાં, બધી જગ્યાએ વૃક્ષો વાવો. જો તમે વૃક્ષ વાવશો તો વરસાદ માટે પછી રડવું પડે નહીં. આપણે આપણા કુહાડા પગ ઉપર માર્યા છે અને પછી આપણે ભગવાનને દોષ દઈએ, શું થાય? ભગવાન કે એમાં કરું હું શું? પ્રકૃતિમાં વિકૃતિ આવવાનું કારણ ભગવાન નથી રૂઠ્યા, પણ માનસે ઊંધી ચાલ ચાલી છે, માનસે ઊંધી ચાલ ચાલી છે, અને એટલા માટે આ પ્રકૃતિ આપણા ઉપર વિકૃત થઈ ગઈ અને એટલા માટે એનો પ્રકોપ વર્ષી રહ્યો છે. પ્રકૃતિનો પ્રકોપ એટલે વર્ષી રહ્યો છે, જે ગાય માતા માટે ગોપાલે, જે ગાય માતા માટે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું કેટલું બધું યોગદાન આપી દીધું અને એ ગૌ માતાને આપણે સમજી ન શક્યા. ગાય દૂધ દેતી બંધ થાય, કસાઈઓને આપવા માંડ્યા, એ ગૌ માતાને આજે કતલખાને કેવી આક્રંદની સાથે ગૌ માતા રડી રહી છે. કતલખાને જનારી માં એ રડતી રડતી કહે કે મને તે છોડી મૂકી હોત તો હું વગડામાં જઈને સૂકું લીલું ઘાસ ખાઈને જીવી લેત, પણ હે મારા માલિક, મેં તને મારા છોકરાને દૂધ ન પાયું, તને દૂધ આપ્યું, આજે તે મને આવો દગો કર્યો. એ ગૌ માતા રડે છે, એ ગૌ માતા રડે છે, અને રડતી રડતી એ ગૌ માતાના આંખમાંથી જે આંસુ નીકળે છે ને, એના હૃદયના ધબકારામાંથી જે આક્રંદ નીકળે છે ને, અને ગૌ માતાના હૃદયમાંથી નીકળતા આક્રંદને કારણે આ ભૂકંપ આવે છે, એમને એમ નથી આવતા. આ પ્રકૃતિ પ્રકોપ એટલે આવે છે, એમને એમ નથી આવતા. આપણે સંસ્કૃતિનું જતન કરવામાં પાછા પડ્યા છે. આ સંસ્કૃતિનું જતન કરો, ગૌ માતાની રક્ષા કરજો, પર્વતોની રક્ષા કરજો, વૃક્ષોની રક્ષા કરજો. છોડમાં પણ રણછોડ છે એવું આપણી સંસ્કૃતિ કહે. અગ્નિર દેવતા, વાતો દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, આદિત્ય દેવતા, મરુતો દેવતા, વિશ્વે દેવા દેવતા, તમામે તમામ તત્વમાં દેવત્વનો વાસ છે એવું આપણી સંસ્કૃતિ જો કહેતી હોય તો એ સંસ્કૃતિના રક્ષક બનીએ, ભક્ષક નહીં. સંસ્કૃતિના રક્ષક બનીને જીવીએ, ભક્ષક બનીને જો જીવશો ને તો ભક્ષકને તો ભગવાન પણ ભ્રષ્ટ કરી દેશે, નાશ કરી દેશે, એનો પણ સંહાર કરી દેશે. આપણે એવા ન બનીએ. આપણે બનીએ તો એવા બનીએ કે ભગવાનને મન થાય કે લાવ, હજી હું એને કંઈક વધારે આપું, હજી હું એને કંઈક વધારે આપું. કરી શકો છો, આ બધું આપણા હાથની વાત છે. ભગવાનને રીઝવવા માટે 56 ભોગ ધરાવવાની જરૂર નથી, એ 56 ભોગ ભગવાન નથી જમતો, અને એટલે તોય આપણે દોડ કરીને જમાડીએ છીએ, બધું કરી દઈએ છીએ. ભગવાનને એની જરૂર નથી. ભગવાન કહે છે કે 56 ભોગ તારે આપવો હોય ને તો જે દિવસે મને 56 ભોગ ધરાવવાનું મન થાય ને એ દિવસે તું 56 ભોગ બનાવજે અને ઝૂંપડપટ્ટીમાં જઈ અને મારા બાળ સ્વરૂપને જોઈ અને તું એને ખવડાવી દેજે, મારા સુધી પહોંચી જશે. પણ આજ સુધી કોઈએ એવું કામ નથી કર્યું. આજ સુધી બધાય મંદિરોમાં જઈ જઈને ધસારો કર્યો છે, હું આટલું ધરાવી દઉં મારું નામ બોલાઈ જાય, હું આટલું ધરાવી દઉં મારું નામ બોલાઈ જાય. અને નામને કારણે જો આપણે કાંઈ કરતા હોઈએ તો એ તો બધું શૂન્ય છે, એ ભક્તિ નથી, દંભ છે, દેખાવ છે. ભગવાનનું કામ કરવું હોય, ભગવાનની સેવા કરવી હોય તો આ સારું વિશ્વ એ ભગવાનનું જીવંત સ્વરૂપ છે. આ સારું વિશ્વ એ વિશ્વમ ભરનો વાસ છે, એમાં આખું વિશ્વ ભગવાનનું સ્વરૂપ છે, તમને એમાં ભગવાન દેખાવા જોઈએ.
અને સૌની અંદર ભગવાન દેખાય એ સ્થિતિને પામવા માટે આ સ્વરૂપને સ્મરણ કરવામાં આવે. આ સ્વરૂપનું સ્મરણ એટલા માટે છે, બને પોતાનામાં બેઠેલો ઓળખાય તો એ બીજાનામાં દેખાય, બાકી દેખાય નહીં. સ્વયંની અંદર જે બેઠો છે એને એકવાર ઓળખી લ્યો, એને એકવાર જાણી લ્યો, હે માની લેવાથી કઈ નહીં થાય, એને બરાબર અનુભવી લ્યો, અનુભવી લ્યો. ને જ્યારે અનુભવમાં આવી જાય પછી કાંઈ જરૂર પડે નહીં. જ્યાં સુધી આપણે ગુલાબજાંબુ ન ચાખ્યું હોય ત્યાં સુધી બધાના મોઢેથી ખાલી એટલું જ સાંભળીએ કે ગુલાબજાંબુ બહુ મીઠું લાગે, બહુ મીઠું લાગે, બહુ મીઠું લાગે, બધાય બહુ એના વખાણ કરે, ખાલી એટલું સાંભળવાથી ગુલાબજાંબુનો સ્વાદ કેવો છે એ ખબર પડે નહીં. પણ કોક દિવસ કોકને ત્યાં મહેમાન થયા અને વળી ગુલાબજાંબુ મળી ગયા અને ત્યારે જ્યારે ખાધું, એનો રસ ચાખ્યો, ત્યારે ખબર પડી જાય કે ઓહો આટલું સરસ ગુલાબજાંબુ લાગે, જે અનુભવમાં આવી ગયું. પછી આપણને કાંઈ કોઈ કહે તો ખબર પડે એવી જરૂર પડતી નથી, એ અનુભવમાં આવી જાય ત્યારે ખબર પડી જાય કે ગુલાબજાંબુ કેવું લાગે. એમ આપણા ભીતરની અંદર રમનારો એ રામ જો સ્વયં ઓળખી લઈએ ત્યારે સૌની અંદર એ દેખાવા માંડે, પછી કાંઈ ખબર પડવાની જરૂર, કોઈ કહે તો ઓળખાય એવી જરૂર પડતી નથી. એમ આ સંતો મહાપુરુષોએ એવા એવા પદોની રચના કરી અને આપણને એ શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે તું ક્યાંય શોધવા ન જઈશ, હે તારી ભીતરમાં હું બેઠેલો છું, તારી અંદર હું બેઠેલો છું, તું મને ઓળખ, મને ઓળખ, મને ઓળખ. અને જ્યારે પોતાને ઓળખી લે ત્યારે સૌની અંદર અરસપરસ દર્શન થવા માંડે, અરસપરસ દર્શન થવા માંડે. અરસપરસ દર્શન થાય એટલે આપણે એકબીજાને મળીએ ત્યારે રામ કબીર કહીએ છીએ. કોને કહો છો રામ કબીર? તમે તમને રામ કબીર કહો છો, તમને એની આંખોમાં તમારું પ્રતિબિંબ દેખાય, તમને તમારા જ સ્વરૂપ દેખાય એટલે તમે એને રામ કબીર કહો છો. એની અંદર રહેલા એ આત્મારૂપી પરમાત્માને તમે રામ કબીર કહો છો, હે. આમ અરસપરસ જ્યારે ભીતરની અંદર બેઠેલો પ્રગટ થઈ જશે ને ત્યારે વાર નહીં લાગે. અને એ પ્રગટ થયો ત્યારે કેવી સ્થિતિને પામે, છેલ્લી પદ છેલ્લા પદમાં કીધું ને, નરસૈયાના સ્વામી મારે મંદિરે પધારો, એની શેરે ફૂલડા વેરાવ. હે, એ નરસૈયો કોણ હતો? એ જૂનાગઢનો મહેતા પરિવાર નરસૈયો, હે. અને એ નરસૈયો જન્મથી ગુંગો હતો, બોલતો નહોતો. બાળપણમાં માં મરી ગઈ, દાદીએ ઉછેર્યો, જરાક મોટો થયો ને બોલ્યો નહીં એટલે દાદીને ચિંતા થઈ. ગામમાં શિવજીનું મંદિર હતું અને શિવજીના મંદિરે જઈ અને નરસૈયો સતત દાદી નરસૈયાને લઈને જાય અને સતત દાદીમાં શિવજીને અભિષેક કરતા કરતા પ્રાર્થના કરે, હે મારા નાથ, મારા નરસિંહને બોલતો કરી દે, મારા નરસિંહને બોલતો કરી દે, મારા નરસિંહને બોલતો કરી દે. મહારાજને પ્રાર્થના કરે, જે પૂજારી હોય ને ગોસાઈજી, એને કે એ મહારાજ, તમે મારે ઘેર આજે એકાદશી છે, મારી સીધું મારા ઘરેથી લઈ જાજો, પણ મારા નરસિંહ પર કૃપા કરો, એને બોલતો કરી દો. મહારાજ કે પણ આ મારા હાથની વાત નથી માજી, એ તો આને જ કહેવું પડે, ભોળો નાથ કઈ કૃપા કરે ને બોલતો થઈ જાય. પણ દાદીની એ ભક્તિ એટલી બધી સફળ હતી કે એક દિવસ શિવરાત્રી મહાપર્વ જ્યાં નજીક આવ્યું અને દાદીને એમ થયું કે આજે તો ગમે તે થાય પણ મારા નરસિંહ માટે મારા શિવજીને બહુ આજીજી કરું, પ્રાર્થના કરું. નરસિંહને પ્રાર્થના કરવા શિવરાત્રીના દિવસે માજી સવારે વહેલા નરસિંહને લઈને પહોંચ્યા. શિવજીની પૂજા કરી, પૂજારીને કહ્યું કે ગમે તે કર, તું મારા વતી પ્રાર્થના કર, પણ મારા નરસિંહને બોલતો કરી દે, આજે તો હું જવાની જ નથી. પૂજારીને એમ કે અને તો રોજનું લાગ્યું, આવી આવીને બેસી જાય ને માથું ખાયા કરે, એટલે એની બાજુ બહુ ધ્યાન આપ્યું નહીં. માજી તમારે બેસવું હોય તો બેસો, તમને કેટલી વાર કીધું કે આ મારા હાથની વાત નથી, તમને કેટલી વાર કહેવાનું. માજી કે હશે હવે થાય થોડા ગુસ્સે, કાંઈ વાંધો નહીં, પણ માજી તો બેસી ગયા તે બેસી ગયા. બપોરનો સમય થયો અને પૂજારી તો ઘરે પ્રસાદ ફળાહાર કરવા ગયા, પણ ચિંતા ભોળાનાથને થઈ. ભોળેનાથને એમ થયું કે ગમે તેમ તોય આજે મારા ભરોસે આજે આ મારો બાળક બેઠું છે, મને જવા દે. પૂજારીનું રૂપ લઈ અને ભોળોનાથ તે સમયે ત્યાં પ્રગટ થયો છે.
माजी ने जोता एक बाजू माड़ा लेने बेसी गया भोड़ानाथ पुजारी ना रूप मा अने माड़ा करवा माड़िया। हवे दादीन थयु के पुजारी पाछा आवी गया, लाव हवे पाछी जाऊ पुजारी जी पुजारी जी। अने जेम जेम माजी बोले पुजारी जी तेम तेम महाराज मोटे मोटे थी बोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः पुजारी जी पुजारी जी। आजे बधुं सीधू सामान हूँ लावी छू, बधुं तमारू मंदिर में मूक्यू छे, कहो तो आजे हूँ 101 रुपया भेट धरावु छू, तमे कहो तो वधारे धरावी दऊं, पण तमे कंई करो तमे कंई करो। माजी नी वात बोलती माजी बोलता जाए पुजारी हांभळ्यू नो हांभळ्यू करे, पण भोळानाथ ने थयु के हूँ वधारे वार करीश तो पेलो जे छे ते आवी जशे अने मारे पछी जे काम करवू छे ए थशे नहीं। एटले पुजारीए कह्युं माजी तमे बेसी जाओ त्यां, अने माजी बेसी गया अने मारो नाथ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। भगवान शिव उभा थया, नरसिंह ज्यां बैठो हतो नानो सरखो बाड़क, नरसैयानी पासे प्रभु गया छे। नरसैयानी पासे जई अने भगवान शिवजीए नरसैयाना कान मा कह्युं छे बेटा राधे गोविंद बोल, बेटा राधे गोविंद बोल, बेटा राधे गोविंद बोल, बेरो ने मुंगो नरसैयो राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद करवा लागो। राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा नरसैया नो नाथ भजो राधे गोविंदा नरसैया नो नाथ भजो राधे गोविंदा हे नरसैया नो नाथ भजो राधे गोविंदा राधे गोविंद राधे गोविंद। भगवान शिवजीए नरसैयाने राधे गोविंदनी भक्ति आपी, गोविंदनी भक्ति आपी। अने एटले ज कृष्णदास जी महाराज कहता के गणपति जी पासे ज्यारे एमने भक्ति मांगी ने गणपति जी कहता के हूँ बधुं आपी शकुं, पण आवी भक्ति तो कोई श्रेष्ठ सद्गुरु आपी शके, संत आपी शके, अथवा भगवान शिव आपी शके। जेवी रीते शिवजीए कुंभज ऋषि ने भक्ति नु दान कर्यु हतु, एवी ज रीते शिवजीए भगवान कृष्ण भक्ति नरसैया ने आपी। नरसैयो राधे गोविंद बोलवा माड्यो, दादी खुश थया, दादी तो नरसैया लईने गाममां निकळ्या, जूनागढ़नी शेरी शेरीमां फरता जाय, मारो नरसिंह बोलतो थई गयो, मारो नरसिंह बोलतो थई गयो, बेटा नरसिंह बोल राधे गोविंद राधे गोविंद, नानो नानो बाळक बोलतो जाय राधे गोविंद राधे गोविंद। खुश थई मां घरे गई, आखा गाममां पतासा वेच्या, मारो लालो बोलतो थयो, मारो नरसिंह बोलतो थयो। पण जेनी माँ मरी गई होई ने ए बाड़क ने खबर पड़े कि माँ शू छे। आजे संसार मा जगत मा आपने माँ आपी होई ने भगवाने तो माँ नू खूब दिल थी जतन करजो। आजे घनी जग्याए माँ बाप ने रेवा माटे स्थान नथी, मोटा मोटा ओरडा बनी गया पन मन नाना थी गया, ओरडा मोटा थया मन नाना थया, अने मननी सांकड़ी गलियों मा क्यांय मा बाप समाता नथी। अमारे जे मावतर धाम नु निर्माण करवा जई रह्या छे एनी पाछळनु कारण ए ज छे। आजे एवा केटलाय मा बाप रड़ी रह्या छे, घर परिवार मा मेळ पड़तो नथी, तकलीफ छे। भले गमे ते होय गमे तेवा होय तोय आपणा मा बाप छे, આપણે એના સહારાને લઈને મોટા થઈ શક્યા, બાકી આપણે ન હોત ને તો આપણું બાળપણ કેવું હોત। માટે સૌને વિનંતી કરીએ છે કે મા બાપથી મોટું આ સંસારમાં કોઈ નથી, જીવતા કોઈ પ્રથમ દેવ હોય તો એ આપના
માતા પિતા છે અને તેથી માતા પિતાની ખૂબ દિલથી સેવા કરજો, ખૂબ ભાવથી સેવા કરજો. નહીં તો આજે ઘણાય ઘરોની અંદર જોયું છે કે સમય થાય અશક્ત બને એટલે મા બાપને ખૂણામાં ખાટલી ઢળી જાય. પણ યાદ રાખજો કે હાથે કરેલા હૈયે વાગશે વાગશે અને વાગશે. ઘરમાં બાપ ઘરડો થયો, મા મરી ગઈ છે, દીકરાને પરણાવ્યો, સારા મોટા ઘરની વહુ આવી, પણ બાપને તબિયત એવી રહે, ખાંસી ખાયા કરે એટલે ખૂણામાં ખાટલી નાખી દીધી. બાપા નવી આવેલી હોવે, મોટા ઘરની હોવે, એમ કહ્યું કે બાપા જ્યાં ત્યાં ફરવાનું નહીં, જ્યાં ત્યાં ચાલવાનું નહીં, આ ઠું ઠું કર્યા કરો છો. મારા કેટલા સારા ઘરના મિત્રો આવે, ભાઈબંધ આવે, બહેનપણી આવે, બધું સારું ન લાગે એટલે બાપાને ખૂણામાં ખાટલી આપી. બાપા તમારી ખાટલી નીચે મૂકી, પાણીની માટલી બાજુમાં, દવાની બાટલી, બાપા તમારી મિલકત આટલી, હવે બીજું કાંઈ માંગવાનું. બાપા સમજી ગયા. બાપાએ કહ્યું સારું બેટા, કાંઈ વાંધો નહીં, અને બાપા ત્યાં રહેવા માંડ્યા. સમય વીત્યો, એના ઘરે પણ દીકરો થયો. સમય વીત્યો, દીકરો મોટો થયો, ભણવા જવા લાગ્યો. પહેલા ધોરણમાં દીકરો ભણે છે, ફર્સ્ટ ક્લાસ આવ્યો. સાંજ પડી, બાપાને થાળી અપાઈ ગઈ ખાટલી ઉપર. આ બાજુ ડાઇનિંગ ટેબલ ઉપર દીકરો, નાનો પૌત્ર અને એની વહુ, ત્રણ જણ ભોજન કરવા બેઠા છે. અને દીકરાએ જમતા જમતા એના પપ્પાને કહ્યું, ડેડી મારો ફર્સ્ટ નંબર આવ્યો. ડેડીએ શાબાશી આપી, વાહ બેટા, આવો ને આવો જ તું આગળ વધજે. હા ડેડી, હું બહુ સરસ ભણીશ અને પછી તમારા જેવો ઓફિસર બનીશ, તમારા જેવો ઓફિસર બનીશ. એટલે ઓફિસર? હા, તમારા જેવો ઓફિસર બનીશ અને ખૂબ કમાઈશ. અને બાપા, પપ્પા, ડેડી, પહેલો પગાર આવશે ને એટલે હું આટલો મોટો ઘંટ લાવીશ. એટલે શું કામ ઘંટ લાવવાનો છે, શું કામ ઘંટ લાવવાનો છે? પપ્પાને ખબર નથી. પપ્પા તમે જ્યારે દાદા જેવા થશો ને ત્યારે તમારા ખાટલે લટકાવવા માટે હું ઘંટ લાવીશ. અને પપ્પા ઊભા થઈ ગયા. પપ્પાને મારા ખાટલે લટકાવવા ઘંટ, પણ પપ્પાને ખબર નથી એટલે વહુ પહેલી ઊભી થઈ ગઈ, જલ્દી જલ્દી દાદા પાસે ગઈ. કારણ કે વહુએ દાદાને એક ઘંટડી આપી હતી કે દાદા કાંઈ પણ જોઈએ તો બૂમો નહીં પાડવાની, ઘંટડી વગાડવાની, જે જોઈએ તે મળી જશે. અને આ ઘંટડી પેલો છોકરો રમેન દાદાને પૂછેલું, દાદા તમે ઘંટડી કેમ રાખો, દરરોજ આરતી ઉતારો છો? એટલે દાદાએ કીધેલું કે ના બેટા, મારે કોની આરતી ઉતારવાની, આ તારી મા મને ઘંટડી આપી ગઈ છે કે જોઈએ તો તાર ઘંટડી વગાડવાની, તને વસ્તુ મળી જશે એટલે ઘંટડી રાખું છું. એટલે છોકરાના મનમાં આ વસ્તુ ઘર કરી ગયેલી. અને એટલે છોકરાએ કીધું કે બાપા, પપ્પા, હું મોટો ઘંટ લાવીશ. વહુ ઊભી થઈ ગઈ, દાદાના ખાટલે ગઈ, દાદાને બેઠા કર્યા કે દાદા હવે તમારે અમારી જોડે ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું, જે ખાવું હોય એ ખાવાનું, જે ફરવું હોય ત્યાં ફરવાનું, કોઈ જાતની બંધી નહીં. કેમ કે આજે ઘંટડી આપી છે, કાલે આપણા ખાટલે ઘંટ લટકવાનો છે. હાથે કરેલા હૈયે વાગશે એટલું યાદ રાખજો. કેટલાય ઘરોની અંદર મા બાપને એક બાજુ રાખી છાની માની વસ્તુઓ ખવાતી હોય. મને એમ થાય કે જે માં પોતાના ભાગનું કાઢીને છોકરાઓને ખવડાવીને મોટા કરે અને એનાથી છાનું રાખીને ખાવાનું, એ કેવી સ્થિતિ, એ કેવી આપણી મનસ્થિતિ બની જાય, આપણા મગજમાં એવો વિચાર કેવી રીતે આવી શકે કે હું એને મૂકીને ખાવ. અરે નાના છોકરાને એમ કહે કે પહેલું તું દાદાને આપી આવ, પહેલું તું બાને આપી આવ અને પછી તું ખા, તો એ બાળકોની અંદર એ સંસ્કાર જાગશે. પણ જે દિવસે ઘરના માતા પિતા એમ કહેશે કે એ બાજુ ના જઈશ, એ રૂમમાં ના જતો, ત્યાં બા બેઠા છે, ત્યાં દાદા બેઠા છે, આ બાજુ બેસીને ખાઈ લે, આ ખૂણામાં બેસીને ખાઈ લે, તો યાદ રાખજો કે એક દિવસ તમારે ખૂણામાં બેસવું પડશે અને તમારાથી છાનું છાનું ઘરમાં ખવાતું હશે, ત્યારે તમારું કાળજું કેટલું બનશે. ભગવાન કોઈને એવી દુર્બુદ્ધિ ન આપે કે ઘરમાં રહેલા માતા પિતાને કડકડવું પડે.
નરસૈયાની જ્યારે માં મરી ગઈ, નરસૈયાએ જ્યારે માથા ઉપરથી માવતરનું છત્ર છાયા ખોઈ દીધી ને, અને ભાઈ ભાભીની સાથે જ્યારે મોટું થવું પડ્યું, ત્યારે એ નરસિંહ મહેતાને આ સ્થિતિ આવી હતી. રડનારા રડતો રડતો લડે, એની ભાભી એને એટલું બધું લડે, અને એક દિવસ ભાભી અને એટલું બધું લડ્યા કે નકામો મારા પેટે પડ્યો છે, મારા ઘરના રોટલા ખાય છે, કાંઈ કમાવું નહીં, અને વળી મારે એને ખવડાવવાનું. તે દિવસે મહેતાજીને ખૂબ લાગી આવ્યો. બાળ ભક્ત નરસૈયો તે દિવસે ઘર છોડી દીધું, જંગલમાં ચાલવા લાગ્યો, અને ચાલતા 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 જંગલમાં એક શિવ મંદિર મળ્યું. એ શિવ મંદિરમાં બેઠા અને શિવ મંદિરમાં શિવ ઉપાસના કરવા લાગ્યા. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરવા લાગ્યા, શિવ ઉપાસના કરવા લાગ્યા. એમ કરતા કરતા કેટલાય દિવસો વીત્યા. ભૂખ તરસ બધું જ ભૂલી ગયા, ભક્તિમાં બેભાન થઈને એક વખત શિવલિંગ ઉપર ઢળી પડ્યા. ત્યારે ભગવાન ભોલેનાથ પ્રત્યક્ષ પ્રગટ થયા. નરસૈયાને કહે, માગ માગ બેડા ભક્ત, તારે શું જોઈએ છે? અને નરસૈયાએ જોયું કે અરે આ તો મારો ભગવાન ભોલેનાથ પ્રગટ થયા. અને ત્યારે નરસૈયાએ માગ્યું, મારે બીજું કાંઈ નથી જોઈતું, તમને જે અતિ પ્રિય છે ને એવો મને મહારાસના દર્શન કરાવો, તમને અતિ પ્રિય છે એવા મહારાસના દર્શન કરાવો. અને ભગવાન ભોલેનાથે ભગવાન શ્રી કૃષ્ણની સાથે રમતા એ મહારાસના દર્શન ભગવાન નરસૈયાને કરાવ્યા. અને નરસૈયાને જે દર્શન થયા ને, અને એ દર્શન કરવા માટે નરસૈયાના હાથમાં જે મસાલ પકડાવવામાં આવી હતી, મસાલ પકડીને નરસૈયો એટલો નાચ્યો એટલો નાચ્યો એટલો નાચ્યો કે નરસૈયાનો હાથ બળવા લાગ્યો. પણ નરસૈયાને ખબર ન પડી આ ભક્તિની તન્મયતા, આ ભક્તિની તન્મયતા. અને ત્યારે ભગવાન ભોલાનાથે કહ્યું હતું કે જા, હવે તારી સાથે ને સાથે ભગવાન હાજરા હજુર રહેશે નરસૈયા, તારી ભક્તિને કોઈ ઉની આંચ નહીં આવી શકે. અને તેથી મહેતાજી પછી ભક્તિમાં પાછા નથી ફર્યા. મહેતાજીને પછી શોધી લાવવામાં આવ્યા, પાછા ઘરે આવ્યા, એના લગ્ન થયા માણેકની સાથે. અને એમ કરતા નરસૈયાએ ગૃહસ્થ જીવન શરૂ કર્યું. પુત્ર અને દીકરી કુંવર, અને ખબર છે આપણને કે કુંવરના લગ્ન તો કરી દીધા, પણ કુંવરના લગ્ન થયા અને માણેક વિદાય થયા. સમય વીત્યો, કુંવરબાઈને ત્યાં જ્યારે મામેરું કરવાનું આવ્યું, માં વગરની દીકરી, સાસુ સાસરી પક્ષમાં તમારે જોવું, જેનું નબળું પિયર હોય ને એને સાસરી પક્ષ વાળા બહુ હેરાન કરે. એમને એમ જ લાગે કે હવે આ તો બધા એવા જ કહેવાય, હે? પણ ખબર નથી કે જેને તમે પૈસાથી તોલો છો એ વસ્તુ આપણા માટે બરાબર નથી, એ વાત આપણા માટે બરાબર નથી. જેને પૈસાથી તોલો એનામાં કેવી ભાવના કહેવાય? કુંવરને પણ જેમ તેમ કરીને મેનાટોણા મારવા લાગ્યા સાસરી પક્ષવાળા. કહેવા માંડ્યા કે આ તો હવે એનો બાપ તો ભગત, ભગવાન એનું બહુ બધું પૂરું કરશે, એટલે બહુ ઊંચું મામેરું લાવશે. એટલે હું એમ કહું છું કે નરસૈયા ભગતની દીકરી હતી ને, એટલે એના હૃદયમાં ભક્તિનો તો અંશ હતો જ. ભક્તિ ખૂબ કરજો, દીકરીઓને ભક્તિ ખૂબ કરાવજો, કારણ કે દીકરીના જીવનમાં ક્યારે કેવા પ્રસંગ આવીને ઊભા રહેશે એ આપણને ખબર નથી. એટલે દીકરીઓ માટે હું એટલું જરૂર કહું કે દીકરી એ તો કેટલી કેવી દિવ્ય કહેવાય કે ત્રણ ત્રણ કુળને તારનારી અને 71 પેઢીઓને તારનારી કહેવાય એ દીકરી છે. ભગવાન જ્યારે આપણા ઘરે દીકરાને મોકલે છે ને, ત્યારે ભગવાન એ દીકરાને એમ કહે છે કે જા, હું તને મોકલું છું, તું તારા બાપને મદદ કરજે. પણ જેના ઘરે દીકરી આવે ને, એને ભગવાન એમ કહે કે જા બેટા, તું જેના ઘરે જાય છે ને, એના તારા બાપને હું મદદ કરીશ. આ ભગવાનનું કન્યાદાન છે. આપણા ઘરે દીકરી આવે ને, તો સમજજો કે આ તો ભગવાનનું કન્યાદાન છે. અને આ સંસારમાં સૌથી મોટામાં મોટું દાન હોય તો એ બે દાન છે, કન્યાદાન અને ગૌદાન. કારણ કે બે જીવતા દાન છે, જીવતા દાન છે. દીકરીના બાપને શું સ્વાર્થ, દીકરીના બાપને શું સ્વાર્થ, છતાંય દીકરીનો બાપ દીકરીને સારી ભણાવે ગણાવે, કોઈ પણ જાતના સ્વાર્થ વિના,
ક્યારેય બાપ એવું નથી વિચારતો કે મારે શું કામ ભણાવવાની, એને તો ભણાવીને પાછી બીજે ઘરે જ મોકલવાની છે ને. આ પરિસ્થિતિ પહેલા હતી, આટલું નીચું વિચારનારી મનસ્થિતિ હતી, પણ અત્યારે આ પરિસ્થિતિ ન રહેવી જોઈએ. કારણ કે દીકરીને તમે એટલા સંસ્કાર આપજો, ભણાવો ગણાવો ને ગણતરની સાથે ગણતર હોવું જોઈએ, એને ખૂબ સંસ્કાર આપજો.